પાદરાની શારદા પ્રાથમિક શાળાના બાળકો દરિયા કિનારે પાણીમાં મસ્તી કરી રહ્યાનો વિડીયો વાયરલ થયો છે. બાળકો માટે શાળા પ્રવાસ ખૂબ જરૂરી છે. પ્રવાસ ઘણી બધી બાબતો શીખવતો પણ હોય છે, પણ પ્રવાસની અંદર નિયમોની અવગણના ભારે પડતી હોય છે. શિસ્ત નિયમોનું પાલન પ્રવાસ કરનાર શાળા ધ્યાને રાખે તો બાળકોને પણ નિયમોના અનુકરણ પ્રત્યેની શીખ મળે છે અને બધાની સુરક્ષા જળવાઈ રહે છે અને પ્રવાસ સુરક્ષિત રીતે પૂર્ણ થાય છે. હરની બોટ દુર્ઘટના બાદ પણ કેટલીક શાળાઓ નિયમોના પાલનમાં ગંભીરતા રાખી નથી રહી. પાદરાની શારદા પ્રાથમિક શાળાના બાળકોનો પોરબંદર પ્રવાસે લઈ જઈ માધવપુર દરિયામાં 30-40 બાળકો મસ્તી કરી રહ્યા હોવાનો વિડીયો નાગરિકે ઉતાર્યો હતો, જેમાં બાળકો પાણીમાં જોખમી મસ્તી કરે છે. હરની બોટ દુર્ઘટનાને લઈ વિડીયો ઉતારનારે શિક્ષકને પ્રશ્ન પણ કર્યો હતો કે તમે એ ઘટનાને પણ ધ્યાનમાં નથી લેતા. ત્યારે એક તબક્કે શિક્ષક બાળકોને બહાર કાઢવાની કોશિશ કરતા નજરે પડ્યા હતા. આ મુદ્દે અધિકારીને પૂછતા તેમણે પ્રવાસની મંજૂરી અપાય છે, સલામતી સાથે પ્રવાસ થાય તે સહિત નિયમો સાથે મંજૂરી અપાય છે જણાવ્યું હતું. વધુ ઊંચાઈ પાણીવાળા સ્થાનોએ જોખમી સ્થળોએ પ્રવાસની મંજૂરી અપાઈ નથી. આ ઘટનાની તપાસના આદેશ અપાયા છે. પાદરા તાલુકાના સદર ગામના વિદ્યાર્થીઓ પ્રવાસ માટેની 25-24 યાત્રીથી મંજૂરી આપવામાં આવેલ છે. એ પ્રવાસ શરતોને આધીન મંજૂરી આપવામાં હોય છે. પ્રવાસ સંપૂર્ણ સલામત રીતે થાય, વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય, તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરવાની હોય છે, એ પ્રમાણે આયોજન કરવાનું હોય છે અને એ પ્રમાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી શાળાએ શિક્ષકોએ રાખવાની હોય છે. આ ઉપરાંત વધુ ઊંચાઈવાળા, ઊંડાણવાળા, પાણીવાળા તેમજ દેખીતા જોખમી સ્થળોએ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવેલ નથી. ખરેખર આ ઘટના બની ખૂબ ગંભીર બાબત છે. તેના સરપંચશ્રી અને મીડિયા દ્વારા પણ મને આ પ્રકારે જાણ થઈ છે. આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને એમની સામે શિક્ષાત્મક 50 શિસ્ત સેવા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જવાબદાર તમામ વિરુદ્ધ પગલાં 100% લેવામાં આવશે. હવે પછી ખાસ તમામ શાળાઓને સૂચના આપવામાં આવશે. પ્રવાસ, કોઈ પણ પ્રવાસ કરો તો આવા સ્થળો ન લેવા, એ ઉપરાંત દેખીતી રીતે જે જોખમી છે એવી સ્થળોની મુલાકાતનો આદેશનો ભંગ ન થાય એની શાળાઓએ તમામ તકેદારી રાખવી અને શક્ય હોય તો પ્રવાસ, ટૂંકો પ્રવાસ કરાવો એવું આપણે એમને સૂચના આપીશું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.